નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા દેખ્યા, જેની અંદર બે દાખલા જે હતા એ સંપૂર્ણ વર્ષને લગતા હતા અને બીજા બે જે દાખલા હતા એ આખા વર્ષની બદલે એક પૂર્ણાંક એક તૃતીયાંશ, બે પૂર્ણાંક એક તૃતીયાંશ એવા વર્ષને લગતા હતા. તો આવી રીતની સ્થિતિ હોય ત્યારે આપણે શું કરવું એ પણ આપણે ગઈકાલે જોયું. તો આજે આપણે એમાં જ આગળ જવાના છીએ. તો આગળ જઈશું, જેમાં કહ્યું છે હવે આજે જે છે એ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા છે. તો અર્ધવાર્ષિકનો મતલબ શું થશે? તો કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે અર્ધ એટલે છ મહિને. તો દર છ મહિને વ્યાજ ગણવામાં આવે ત્યારે. તો સી દાખલો સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 1 નો સી દાખલો છે, જેમાં કહ્યું છે 62,500 રૂપિયાનું એક પૂર્ણાંક એક તૃતીયાંશ વર્ષ માટે 8% વ્યાજ. તો આની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધશું. તો પહેલા લખીશું પી, પી થશે 62,500 એન. તો બે એકા બે, બે એકા બે ને ત્રણ તૃતીયાંશ, અને જે આર છે એ 8 થશે. તો પહેલા પહેલું આપણે લખીશું એ શોધતા, તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 100. હવે ધ્યાન રાખશો અર્ધવાર્ષિક છે, આપણે લખી દેવાનું છે કૌંસમાં એ શોધતા અર્ધ વાર્ષિક, એટલે દર 6 મહિને હશે. તો તમે આર ગુણ્યા 100 લખો તો ત્યાં પણ 2 લખવા પડશે અને ઉપર એમ છે એના ગુણ્યા પણ 2 લખવા પડશે. તો એ બરાબર પી 62,500 1 પ્લસ આર, આર કેટલા છે 8, તો 8 છેદમાં 100 ગુણ્યા 2, અને એન કેટલા છે 3 તૃતીયાંશ એના ગુણ્યા પણ 2 કરવા પડશે. તો એ બરાબર 62,500 2 4 8 એટલે 1 પ્લસ 4 છેદમાં 100 અને 2 2 જશે એટલે 3. તો એ બરાબર 62,500 100 એકા 100, 100 માં 4 ઉમેરીશું તો 104 છેદમાં 100 આખાની કેટલી જતા આવશે 3. તો એ બરાબર 62,500 ગુણ્યા 104 3 વખત છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 100. તો આ રીતે 3 વખત એનો ગુણાકાર થશે, 2 શૂન્ય ગઈ 0 ગઈ. 25 ઉડાડ હોય તો ઉડી જશે, 25 ગુણ્યા 25, તો 25 625 અને 25 400. એવી જ રીતના ફરી 25 છે તો 25 400. 2 ઉડાડવા હોય તો 2 2 4, અને અહીંયા આમ તો થાય 25 400 તો 26 4 104 છે. તો અહીંયા 4 ડાયરેક્ટ ઉડી જાય, 4 છે તો 4 26 104 અને 4 26 104. તો એ બરાબર 26 ગુણ્યા 26 થશે 676 બરાબર, અને એના ગુણ્યા કેટલા કરવાના આવશે 104. તો એ બરાબર 676 ગુણ્યા 104 કરીશું તો 676 ગુણ્યા 104 બે શૂન્ય 676 અને 4 6 24 ની 4 વધી પડી 2, 4 7 28 ને 32 ની 0 વધી પડી 3, 4 6 24 ને 3 27. તો 4 6 24 ની 4 2, 4 7 28 ને 32 ની 0 વધી 3, 4 6 24 ને 3 27 સરવાળો 4 0 7 ને 34 ની 3 વધી 1, 7 ને 8 8 ને 2 10 ની 0 વધી 1. તો 70,304 70,304 એ આપણો 62,500 નું વ્યાજ મુદ્દલ આટલું આવશે. હવે આપણે શું શોધવાનું છે? હવે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો લખવાનું ચક્રવૃદ્ધિ વ્યાજ CI મેળવતા. તો CI બરાબર A માંથી શું બાદ કરીશું? P. હવે અહીં આપણે કાઢી નાખીશું, તો આ કાઢી નાખીશું. તો CI બરાબર એ આવી ગયા 70,304 માઇનસ
પૃથ્વી વ્યાસ એમાંથી મુદ્દલ વાત કરીશું 62500 62500 તો CI બરાબર 4 માંથી 0 જાય 4 0 ના 0 3 માંથી 5 તે માંથી 5 જાય 8 9 માંથી 2 જાય 7 અને 6 માંથી 6 જાય 0 તો 7804 રૂપિયા એ ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે અને ચક્રવૃદ્ધિ વ્યાજનો દર આટલો થશે તો જ્યારે પણ ટૂંકમાં અર્ધવાર્ષિક હોય એટલે દર 6 મહિને વ્યાજ ગણાતું હોય તો એ સ્થિતિમાં અહીંયા 100 ગુણ્યા 2 કરવા પડશે ને અહીંયા n ગુણ્યા એવી જ રીતનો d એટલે ચોથો દાખલો છે એમાં કહ્યું છે 8000 એક વર્ષ માટે 9% અર્ધવાર્ષિક તો આપણે કોલ મારીશું અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને તો શું આવશે p બરાબર થશે 8000 m બરાબર થશે 1 અને r બરાબર થશે 9 તો અહીં લખીશું a શોધતા તો a બરાબર શું આવશે p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 ગુણ્યા 2 અને ઉપર n હતા એના ગુણ્યા પણ શું આવશે 2 આવશે તો a બરાબર p p કેટલા છે 8000 1 પ્લસ r કેટલા છે 9 છેદમાં 100 ગુણ્યા 2 આ n કેટલા છે 1 ગુણ્યા 2 તો a બરાબર 8000 હવે અહીંયા 2 ઉડાડવા જશો તો પ્રોબ્લેમ થશે પણ ઉડાડવું સાહેબ 2 4.5 થશે આવડી જશે 4.5 તો ઉપર શું આવશે 1 વત્તા 4.5 છેદમાં 100 બરાબર હવે એનો પોઈન્ટ દૂર કરવા 4.5 છે એનો પોઈન્ટ દૂર કરવા નીચે કેટલા લખો છો 10 આખાની 2 એકા 2 તો a બરાબર 8000 1 પ્લસ 45 છેદમાં 1000 આખાની કેટલી 2 તો a બરાબર 8000 હવે 1000 માં 45 ઉમેરો છો તો કેટલા આવશે 1000 45 છેદમાં 1000 આખાનો વર્ગ તો a બરાબર 8000 ગુણ્યા 1045 કેટલી વખત 2 વખત આખાના છેદમાં 1000 2 વખત તો 3 શૂન્ય ગયા 3 શૂન્ય ગયા તો ઉપર ગયું છે 1045 ગુણ્યા 1045 ગુણ્યા 8 તો આ આપણે કરવાના છે તો 1045 ગુણ્યા 1045 તો 1 2 શૂન્ય 1045 પછી 1 શૂન્ય 4 5 20 ની 0 પછી પડી 2 4 4 16 17 18 ની 8 1 અને 4 1 4 અને 5 5 25 ની 5 પછી 2 5 4 20 ની 22 ની 2 અને 5 1 5 સરવાળો કરીશ 5 2 અને 2 10 ની 0 વધી પડી 1 5 10 ની 11 12 ની 2 વધી 1 4 2 8 ની 9 તો આવશે 109 2025 આ જવાબ આવ્યો એના ગુણ્યા કેટલા કરવાના છે 8 તો એના ગુણ્યા કરીશ 8 તો 8 5 40 ની 0 વધી પડી 4 8 5 40 ની 4 8 2 16 16 ને 4 20 ની 0 2 8 2 16 ની 6 વધી 1 8 9 વધી 1 વધી ની 3 અને 8 1 8 તો જવાબ આવશે 87,36,200 તો લખીશ a બરાબર 87,36,200 બધાના છેદમાં આવશે કેટલા 1000 તો હું 1000 નીચે લખીશ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ તો એક પોઈન્ટ આપીશું તો આવશે 8,86,8,36.20 બરાબર જવાબ શું આવશે 8,36.20 પોઈન્ટ બે જ આવે આમ જ જવાબ આવે એક દશાંશ સ્થળ એટલે પછી પોઈન્ટ મુકત પણ આપણે પૈસા કે રૂપિયામાં બે દશાંશ સ્થળ સુધી કાપીએ છીએ અહીંયા 20 લખું છું આ આપણા એનું મંજર આવે હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું તો ચક્ર વૃદ્ધિ વ્યાજ CI શોધતા તો ચક્રવૃદ્ધિ વ્યાજ CI શોધતા શું આવશે CI બરાબર a માઇનસ p તો a આયા 8,736.20 એમાંથી 8000 બાદ કરીશું તો 736.20 એ ચક્રવૃદ્ધિ વ્યાજ મળે તો આ રીતે પેલા એ શોધવાનો છે ખાસ યાદ રાખવાનું છે
અહીંયા પણ બે વડે ભાગ્યા અને અને ઉપર અહીંયા બે વડે ગુણ્યા અને ઉપર પણ બે વડે ગુણવાના ક્યારે જ્યારે અર્ધ વાર છે ભાઈ ત્યારે અને જો ના હોય તો આપણે જે ગણતરી કરીએ છે તે જ કરવાની મિત્રો દાખલા નંબર 1 માં છેલ્લો ઈ સેક્શન એમાં કહું છે 10,000 રૂપિયા એક વર્ષ અને 8% લે કે અર્ધ વાર્ષિક બરાબર તો આજના તમામ દાખલા જે છે એ અર્ધ વાર્ષિક ને લગતા હતા તો પહેલા આપણે બોર્ડ માં લઈશું કેવું છે અર્ધ વાર્ષિક ચલો પી કેટલા છે 10,000 આર કેટલા છે 8 અને એમ કેટલા છે 1 પહેલા એ શોધતા એ શોધી લઈશું તો એ બરાબર પી 1 પ્લસ આર છેદમાં 100 ગુણ્યા 2 નંબર એમ ગુણ્યા પર 2 કરીશું તો એ બરાબર પી પી કેટલા છે 10,000 1 પ્લસ આર કેટલા છે 8 છેદમાં 100 ગુણ્યા 2 ઉપર 1 ગુણ્યા 2 તો એ બરાબર 10,000 2 4 8 તો શું આવશે 1 + 4 છેદમાં 100 2 * 2 તો એ બરાબર 10,000 100 માં 4 ભાગે 104 છેદમાં 100 આખા ની 2 ઘાત તો એ બરાબર 10,000 ગુણ્યા 104 ગુણ્યા 104 છેદમાં 100 ગુણ્યા 100 તો એ બરાબર 4 શૂન્ય છે 4 શૂન્ય ઉડી ગઈ તો 104 ગુણ્યા 104 કરીશું એનો જવાબ આવશે હમણાં જ આપણે કર્યા હતા 104 ગુણ્યા 104 4 4 16 અને 4 1 તો 6 1 4 2 8 10 816 10,816 આ આપણો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત આ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો આપણે બોર્ડ માં લખીશું ચક્ર વૃદ્ધિ વ્યાજ CI શોધતા બરાબર અહીં લખીશું CI બરાબર A માઇનસ P એ જવાબ આવ્યો છે 10,816 તો 10,816 માઇનસ 10,000 કરીશું એટલે 816 એ આપણો જવાબ આવશે તો આ રીતે એનો અર્ધ વાર્ષિક હોય તો એની ગણતરી થશે તો અહીંયા આપણો દાખલા નંબર એ ના 5 5 A B C D E એ આપણે પૂરા કરીએ છીએ બે વિધ જણાવ મળી ગઈ વર્ષનું હોય ત્યારે પણ અને અર્ધ વાર્ષિક હોય ત્યારે પણ હવે એવો જ એક દાખલો છે જે આપણે જોવાના છીએ દાખલા નંબર 2 જેમાં કહ્યું છે કે કમલાએ સ્કૂટર ખરીદવા માટે બેંકમાંથી 26,400 લીધા છે તો લખવાનું બોર્ડ મારીશું કમલા સ્કૂટર માટે કેટલા લીધા છે 26,400 તો પી થશે 26,400 રૂપિયા લીધા છે 15% દરે એટલે આર બરાબર 15 દરે પ્રતિ વર્ષ 15% દરે પ્રતિ વર્ષ છે એટલે વાર્ષિક ચક્રવૃદ્ધિ અહીંયા આપણે વાર્ષિક લખી દઈશું અને આપણો ગણતરી વખતે પણ ધ્યાન રાખશું વાર્ષિક લીધા છે હવે 2 વર્ષ અને 4 મહિના પછી ચૂકતે કરવા કેટલી રકમ જોઈએ તો એમ બરાબર 2 વર્ષ અને 4 મહિના આવું કહ્યું છે તો આપણે એને કેવી રીતે ગણતરી કરીશું તો એને નીચે સૂચન પણ આપ્યું છે તો એમ બરાબર 2 વર્ષ 4 મહિના એટલે શું એને 4 મહિનામાં ફેરવવું હોય વર્ષમાં તો 4 મહિના એના છેદમાં વર્ષના કેટલા 4 ભાગ એટલે એમ બરાબર શું થશે 4 ઉડી જશે 4 તરી 12 તો 2 ગુણ્યા શું આવશે ઉપર કોઈને એટલે 1/3 તો આ રીતનું એમ બરાબર 2 ગુણ્યા 1/3 વર્ષ આ રીતે ગણાશે તો આની ગણતરી કાલે આવી ગઈ કે 1/3 હોય ત્યારે શું કરવું 1/3 હોય ત્યારે શું કરવું જોઈએ હવે તો જ્યારે આવી રીતનો દાખલો હોય તો જો 1/3 હોય તો આપણે સરળતાથી ઉડાવી શકીએ છીએ પરંતુ અહીંયા 1/3 પણ નથી 1/3 એટલે ઉડાડવું અઘરું પડે તો જ્યારે પણ આવી રીતના હોય તો કાલે જે શક્ય હોય તો
બરાબર p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 આખાની n ઘાત, તો a બરાબર p p p ની કિંમત મૂકી દઈશું, p કેટલા 26400 1 પ્લસ r કેટલા છે 15 15 છેદમાં 100 બરાબર, અને n છે જે છે n છે એ 2.1 છે, તો આ વાર્ષિક છે એટલે આપણે આ રીતનું સૂત્ર મૂક્યું છે, પરંતુ આ જે એક તૃતીયાંશ વર્ષ છે ને એની ગણતરી અઘરી પડે, તેના કરતા એક બીજો વે કરાય, આમાં નામ આગળ લઈશું કે 26400 100 માં ઉમેરો કેટલા થશે 100 માં 15 એટલે 115 છેદમાં 100 એની પર 2 વર્ષનું આખું ભ્રમણ, અને કેટલો એક તૃતીયાંશ વર્ષનું શું નીકાળીશું સાદું વ્યાજ, જે અડધો વર્ષ છે એનું સાદું વ્યાજ ગણીશું, આગળ કામ કરીએ એટલે ખ્યાલ આવી જશે, તો એ બરાબર 26400 ગુણ્યા 115 કેટલી વખત 2 વખત છેદમાં 100 ગુણ્યા 100 વત્તા આની અંદર શું આવશે PRN છેદમાં 100, ઓકે સાદું વ્યાજ ગણવાના છે એક તૃતીયાંશ બરાબર, તો એ બરાબર સાદું રૂપ આપીશું 2 શૂન્ય ગઈ 2 શૂન્ય ગઈ, બીજું કંઈ ઉડતું હોય તો ઉડાડાય પણ ઉડતું નથી, તો 115 ગુણ્યા 115 કરીશું તો 264 ગુણ્યા 115 ગુણ્યા 115 કરીશું, તો અહીંયા તો મિત્રો અહીંયા 115 ગુણ્યા 115 એટલે 225 આવે છે, અને 100 100 ઉડી ગયા એટલે અહીંયા 264 છેદમાં 100 વત્તા PRN, હવે અહીંયા PRN માં જે P આવવાનું છે એ આનો જે જવાબ આવશે એ આવશે, તો આ બેનો ગુણાકાર આવે છે 34 91 400 છેદમાં આવશે 100 છેદમાં આવશે 100 વત્તા PRN છેદમાં 100 બરાબર, હવે આ બેનો ગુણાકાર 0 0 ઉડી ગયા તો 34914 એનો જવાબ આવશે, હવે અહીંયા અહીંયા p કોણ છે તો કે જો અહીંયા લખી દઈશું p જે છે એ 34914 r છે એ 15 અને n બરાબર કેટલા લેવાના છે આપણે એક તૃતીયાંશ લઈશું, તો 34914 વત્તા brn નો પહેલા શું લખીશું p p એટલે કેટલા 34914 ગુણ્યા r 15 ગુણ્યા n n કેટલા છે એક તૃતીયાંશ એટલે 1/3 છેદમાં 100, તો 34914 વત્તા 3 5 15 તો 5 ઉડાડી તો 5 4 20 5 4 20 ની શું વધી પડી 5 4 20 ની શું વધી 2 5 5 6 7 પછી 5 9 45 ની 5 વધી પડી 4 5 4 20 ની 4 24 ની 4 વધી પડી 2 5 3 15 16 17 આખાના છેદમાં આવશે 100, તો 34914 વત્તા 2 પોઈન્ટ કાપી લઈશું તો 1745.70 બરાબર, તો સરવાળો કરીશું 70 ના તો 70 જ રહેશે પણ 4 ને 5 9 1 ને 4 5 9 ને 7 16 કરીએ 4 ને 5 ને 6 અને 3 ના 3 તો આપણને 36659.70 એ આપણને એ મળશે, તો યાદ રાખો જ્યારે પણ આવી રીતનું આવે એક તૃતીયાંશ એક તૃતીયાંશ તો જે આખું છે એનો આખો વર્ષગાળો વત્તા જે એક તૃતીયાંશ હોય એક ચતુર્થાંશ હોય એનું વ્યાજ જુદું ગણવાનું, પણ એમાં p કયો આવશે તો આગળનાનો જે જવાબ આવશે એ પછીના માટે p બનશે, તો આ રીતે આપણને એ મળ્યું, હવે ci શોધીશું તો ci શોધતા ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ci બરાબર a માઇનસ p, તો 36659.70 માંથી p કેટલા બાદ થશે 26400, તો 26400 આપણે બાદ કરીશું તો 70 દૂરીના એ જ આવશે, 9 ના 9 આવશે, 5 ના 5 આવશે, 6 માંથી 4 જશે તો 2 આવશે, બીજા 6 માંથી 6 જશે તો 0 અને 3 માંથી 2 જશે તો 10, તો 10 259.70 એ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે.